ઘણા ભક્તોનું એવું કહેવું છે કે અહીંયા કુંડળ ધામમાં રહીએ છીએ ત્યાં સુધી ખૂબ અંતરમાં શાંતિ રહે છે, સ્મરણ ખૂબ સારું થાય છે, કોઈ દોષો પીડતા નથી. પણ જેવા અમે ઘરે જઈએ છીએ અને વિવિધ ભાતનો અમને યોગ થાય છે એટલે તરત જ અમારા હૃદય મલિન થાય છે, માયા અમને ઘમરોળી નાખે છે, તો શું કરશું? ઉપાય નંબર એક, સતત જ્ઞાનનો મારો રાખવો પડશે. ભગવાનની કથા, વાર્તા, સારા સૂત્રો, વચનામૃતો, શાસ્ત્રો. નંબર ટુ, સંતનો સહારો રાખવો પડશે. વિશેષતયા સંતો સાથે હેત કરીને, હેત લાગણીમાં સંતને વચન આપીને, નિયમ એની પાસેથી લઈને, એની બીકે પ્રેમે આપણે વિષય સામે લડતા રહેવું પડશે. ત્રીજો ઉપાય છે, દેહ ઇન્દ્રિય અંધકારને ઘસારો આપતા રહેવું પડશે. કેમ જે એ જો માતેલા હાંડ બહુ બળિયા થઈ જાય તો આપણને નીચે માયામ નાખે. અને ચોથો ઉપાય છે, રોજ કાંઈક ને કાંઈક પોતામાં સુધારો કરતા રહેવું. આવું લાંબા સમય સુધી આપણે નિર્વાસનિક થવા માટે મથવું પડશે, ત્યારે એ ચુંગાલમાંથી છૂટીશું વાલા ભક્તો. એને છોડ્યા વિના પરમાત્માનો અખંડ આનંદ આવશે નહીં.